ઉતરે જગાવી પીરજી અમે તારા મહી કરામ ઉતરે જગાવી પીરજી અમે રૂડાપીર બાપા પરબે જાય છે, હાદલપીર ગાદીએ બેઠા છે, અને રૂડાપીરે મળીને હાદલપીર ને કીધું, હું જરા કરિયા દુધાળા જાઉં છું, કર્મણપીર ની ભાળ લેવા જાઉં છું, થોડાક બીમાર છે, માંદગી માં પીડા છે, માટે હું જાઉં છું ત્યાં. તો એ હાદલપીર હતા ને, આ પરીક્ષાઓ એકબીજાની જો હોનું થઈ ને એટલે ગાં રોટી લાગે, જગત માં એવું જાણ કરજો કે હોનું સહી કેજો ખાલી જો, પર બારી ગાં રોટી ચાલુ જ, તમે તો હોના જાવ બાપા, તમે ના એનો પાડીએ કો ગાં રોટી નો મારો. રહીમ હતા ને રહીમ, આખો રાજ તો લૂંટાવી દીધું. અરે દાદા, અરે લઈને આરતી કરી નાખી. ઓહો બાપા રામદેવ ની આરતી, વાહ દાદા ની ફરમાઈશ, પણ એક પછી કેમ આવ્યો
અરે વાહ 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 બાપા, હાજર આવ 24 કલાક આજે હાજર છે. છેલ્લે રાજ લૂંટાવી દીધું, ભિક્ષુ કઈને એટલા માગવા આવતા, રાજ વહી ગયું. પછી રહીમ પા તો ઓલા ખૂટે રહી, એને ટેવ પડી ગઈ કે રહીમ તો આપશે કેમ ન આપે. પછી રહીમ બીજા પા માગવા જાય, મને આપો ને. છેલ્લે છેલ્લે પછી એવું થાય, બહુ ઘા રોટું લાગે, તમે મૂકી ન કહો, પછી હું તો પકડાઈ ગયો, મરવું પણ મૂકું નહીં. એ ભક્તિ છે વાલા, અને મહાપુરુષોના બલિદાન છે આમાં. રુડાપીર હાદલપીરને મળી કીધું કે કરિયા દુધા રાજ આવશું, તો હાદલપીરે ટકોર કરી કીધું, આવ તો બેઠા કરીને આવજો. પાછા એમને એમ ન વળતા. રુડાપીર એટલે કોણ ખબર? દેવીદાસ બાપુના ભાઈ એ રુડાપીર, મોટા ભાઈ એટલે માંડણપીર, અને કર્મણપીર એટલે રુડાપીર બાપાના દીકરા. એ માંદા પીડ્યા, બીમાર પીડ્યા, એની ખબર કાઢવા રુડાપીર જાય છે, હાદલપીરે ટકોર કરી છે. પણ પાદર માં ગયા નતો, નનામી હામી આવી, નનામી એના વેવાય ની નનામી હતી, એની નનામી આલી આવે ને ન્યા રોડા પીર કીધું, એક કામ કરો, ઉતારો નનામી ને હેઠી. અને પીરાય કહેવાય વાળા, નનામી હેઠી ઉતારી, વેવાય ની પસેડી ખેંચી, ઉપરથી ખાપણ ખેંચી, વેવાય હું તમને મળવા આવ્યો છું, બેઠા થાવ બેઠા થાવ. નનામી માંથી બેઠા કર્યા વેવાય ને, આખા ગામે જગતે જોયું, અને પીરાય પ્રગટ થઈ ગઈ વાલાઓ. અને બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું તો 12 વર્ષનો મુસ્લિમનો દીકરો આટા મારતો હતો, બકરા ચરાવતો હતો, ઘેટા બકરા ઢોરા ચરાવતો હતો. એની હામો રૂડા પીરજો ને કીધું, બેટા અહીંયા આવ, શું નામ છે તારું? બાપુ બધા મને સેલાણી કે છે, હે તો અત્યારે તો મારું કામ કરી દઈશ કે બોલો ને બાપુ, હું હું તમારું કામ કરી શકું, પણ તો મારું એક કામ કરી દે, આલે તને મારું મસ્તક આપું છું. અને વીરતા કહેવાય, સત્ય માટે, ધર્મના ધીંગાણા માટે મસ્તક ઉતાર્યું વાલાઓ. એક ટકોર માથે ઉતારી દીધું હાદલપીની, એક ટકોર, જાઓ તો બેઠા કરીને આવજો. મસ્તક ઉતારી અંચળામાં મૂક્યું, પણ ઈ પેલા સલાણી સાઈને કીધું, અમુક દીકરા હોય ને, અમુક સંતાન હોય ને, એ માના પેટમાંથી જાગ્રત હોય, બહાર આવે પછી જાગ્રત થાય એમ ન હોય, એ કોક કોક હોય એવા અબૂજ, બાકી તો માના પેટમાંથી જાગ્રત નીકળે. સુખદેવજી આવ્યા હતા ને નાડું ખંભે માઈને, ક્યાં હાલતા કે તમારી માયા મને ન અડે. અમુક તો જેના કુળમાં ભક્તિ હોય, જેના કુળમાં ભક્તિના બીજક રોપાઈ ગયા હોય, એ તો 71 પેઢીઓ લગી તમે તમારે આમ વિશ્વાસ રાખવાનો, બરોહો રાખવાનો. એમ સલાણી સાઈને રૂડાપીરને કીધું, તમારું કામ કરી દઉં બાપા, પણ મને શું આપશો? મેનતાણામાં કે બેટા, મેનતાણામાં તને પીરાય આપું, પીરાય જગત કોઈ તને ન આપી શકે એવું પીરાય આપું. પીરાય, હા, મસ્તક ઉતારી દીધું, માથે અંચળો ઢાંકી, પર બે હાદલપીર ગાદીએ બેઠા છે, શરણમાં મૂક્યું. હાદલપીર અંચળો ઉગાડ્યો, જોયું રૂડાપીર નું મસ્તક, મસ્તક પકડીને ઘા કર્યો, જગ્યા બહાર નાખી દીધું. તમને ના નથી કીધી? તમે પાછા જાઓ તો બેઠા કરીને આવજો, એમને પાછા ન વળતા. એક વાર, બે વાર, ત્રણ વાર, અનેક વાર નાખવાથી પછી મસ્તક દિવાલ તોડીને અંદર આવ્યું ને, તો એ બાપાએ માથે હાથ મૂક્યો પરબના પીરે, અને પરબના હુરાપુરા છે રૂડાપીર, એટલે પરબના હોરાપુરા છે. પેલા નિવત બાપાના ચડે, પછી બધી પરબ ની માનતા ચાલે. અને સેલાણી સાહેબ ને હાદલ પીરે પૂછ્યું, બેટા તું કોણ છો? એને ખબર પડી કે આ કોઈ જેમ તેમ તો નહીં હોય, અહીં લગી મસ્તક લઈને આવ્યો છે. આને તો પૂછી લો આ કોણ છે એમ. બેટા તું કોણ છો? બાપુ હું તો મુસ્લિમ નો દીકરો છું. એમ, શું નામ છે? કે મને બધા સેલાણી કે છે બાબા. ત્યાં શું કરશો? કેટલા બકરા ચરાવ, ઢોરા ચરાવશું બાબા. અરે અહીંયા રોકાઈ જા, માં ગવત્રી ગણી છે આપણે, સેવા કરી, રોકાઈ જા રોકાઈ જા. અને રોક્યા, 18 વર્ષની ઉંમર થઈ, અને ધોરાજીના મુસ્લિમો માં હોરમ, એક ત્યાં દેવીદાસ બાપુના પરમ ભગત, એ માં હોરમને મુસ્લિમ લોકો હેરાન કરે છે, નગરવાસીઓ હેરાન કરે છે, મુસ્લિમ ક્યાંય રહેવા નથી દેતા. માં છેલ્લે કબ્રસ્થાનમાં રહેશે, અને એની ખબર હાદલપીને પડ્યો. સેલાણીને કીધું, સેલાણી જાઓ, ધોરાજી જાઓ,
માને અહીંયા લઈ આવો. હવે ત્યાં ધોરાજ એમ નથી રહેવું, આપણે અહીંયા લઈ આવો, પરબે લઈ આવો. અને સેનાણી ક્યાં હાલતા હો, ધોરાજીમાં આવ્યા. માને કોઈ ત્યાં કોઈ કીધું કે કબ્રસ્તાનમાં મારી રહેશે, બીજે ક્યાંય રહેવા નથી દેતા કોઈ. અને ગયા સેલાણીઓ કબ્રસ્તાનમાં ગયા તો માં એ કબરને ટેકો દઈને બેઠા છે. કીધું માં હું સેલાણી પરબેથી આવું છું. હાદલ પીર બોલાવે છે, હાલો. મોટી ઉંમર હતી માની, ઓરમ માની. અરે સેલાણી, અહીંયા દેવીદા ભેગા છે, ન્યાય દેવીદા છે. હવે તો થોડોક સમય છે, હવે હું દીકરા પરબે નહીં, માં હું લેવા આવ્યો છું, હાલો. એટલામાં બે માં દીકરો વાત કરે છે ને, તો એટલામાં તો એક જનાજો આવ્યો અને 500 મુસ્લિમો ભેગા આવ્યા. અને બધા મુસ્લિમોએ આ બે ને જોયા, કાયમ એક જોતા, આજે બે જોયા તો વધારે ક્રોધિત થયા. એક તો હતા, બે થયા ભેગા આવી ગયા. અને સેલાણીએ એની સામુ જોયું. મોરમ્મા ને કીધું, માડી ઘડીક વાર બેહો, બે શબ્દો કેતો હું નાગણી આવી બોલ્યો. જઈને સમાજમાં જઈને ઉભા રહ્યા, એ ભાઈ રામ રહીમાન એક કરી જાણો, સમૃદ્ધો સુધરે મનખા મેરા, તુઈ નબીજી તુઈ નબીજી. આ હું કામ જુદું માનો છો તમે? તેના મોલવીન કાજીન જે બધા હતા ને, એને કીધું એમ અમે નો માની, કાક પ્રમાણ આપો તો માની. કે શું પ્રમાણ જોઈશ? કે આ જનાજામાં એક ડોહી વહી ગયા, એ બોલે ને સદ દેવી દા તો માની. એમ તો માની જાઓ. હા, અને ગુરુ મહારાજ ને યાદ કર્યા, રોડા પીર બાપા ને જો તે પીરાય આપી હોય તો દે પ્રમાણા તાણે બાપા. રોડા પીર ને યાદ કરી અને જનાજા માથા માં હાથ ડાડ્યો, બોલ માં મરિયમ સત દેવીદા. અવાજ આવ્યો, અમાર દેવીદાર, અમાર દેવીદાર, અમાર દેવીદાર. જનાજા માં દેવા જાય, બધા અચરજ પામી ગયા. ઓ આ પીરાયો, આને પીરાય કહેવાય. પછી સેલાણી સાહેબ કીધું કે હવે ઉભા રહ્યો, આ તો તાજા ડોહી છે, આ કબરું કેટલાક વરણની છે? એ કોઈ 500 વરણની છે, કોઈ 2000 વરણની છે, કોઈ 2000 વરણની, કોઈ 5000 વરણની, કોઈ 10000 વરણની છે. ઉભા રહ્યો, હવે 450 કબરું હતી, જેની માથે હાથ મૂકીને બોલો બાપા સત દેવીદાસ. અંદર જેવા જ અમાર દેવીદાસ, અમાર અમાર દેવીદાસ. કબરું બોલાવી અને
Oh,